જય હિન્દ દોસ્તો શ્રી યુવા ડિજિટલ ક્લાસ ભાવનગરમાં આપ સર્વે મિત્રોનું સ્વાગત છે મિત્રો આજના લેક્ચરમાં આપણે કડકડાટ કાયદો લેક્ચર સિરીઝ અંતર્ગત ટેબલ નંબર બાવીસ વિશેની માહિતી મેળવીશું હવે બાવીસ ટેબલ મિત્રો તમે વિચાર કરો કે આમાંથી પ્રશ્નો કાઢવા હોય તો લોટસ ઓફ અઢળક પ્રશ્નો નીકળી શકે તો આ ટેબલ નંબર બાવીસમાં મિત્રો આપણે માહિતી મેળવી છે અપહરણ અપનયન વિશેની આઈપીસીના બહુ અગત્યના ગુનાઓ છે શરીર સંબંધી ગુનાઓ છે અપહરણ અને અપનયન તો આ બંને કન્સેપ્ટ કે જેમાંથી વારંવાર પ્રશ્નો પૂછાના છે મિત્રો તો એના માટે તમે વિડીયોની લિંકને તમારા મિત્રો સુધી શેર કરી દેવાની છે કે જેથી કરીને એ પણ અત્યારે આપણી સાથે લાઈવમાં જોડાઈ શકે તો જોવું છે મિત્રો અપહરણ અને અપનયન અપહરણ આપણે તો બધાને અપહરણ જ ગણીએ અપનયન એબ્ડક્શન એ કન્સેપ્ટ જ આપણે અત્યારે સાંભળ્યો હોય આવું બની શકે અથવા હોય પણ એ બંને સમયમાં હું તમને ફૂલ ડીપમાં નહીં જ લઈ જાઉં ક્યાંય શું ડીપમાં જાવું એટલું જઈ શકાય ખાલી એક કલાકનો વિડીયો યુવા ડિજિટલ ક્લાસની અંદર અપહરણ અને અપનયન આ બે કન્સેપ્ટ ઉપર પીડ્યો છે અને એ વસ્તુ મારે અત્યારે તમને દસ મિનિટમાં આપવી છે એટલે મે બી શક્ય બને કે હું વારંવાર રિપીટેશન ન કરું અને તમને વધારે ડીપમાં ન લઈ પણ પરીક્ષાકીય દ્રષ્ટિએ જેટલું કામનું છે એ બધું હું તમને આપી દઈશ હવે એક્સ્ટ્રા માહિતીને કન્સેપ્ટથી જો કાયદો તૈયાર કરવો હોય તો યુવા ડિજિટલ ક્લાસની અંદર મિત્રો આપણો કાયદાનો વિડીયો કોર્સ અવેલેબલ છે એનો પણ તમે અભ્યાસ કરી શકો જે પીએસઆઈ મેન્સ અને લોકરક્ષક માટે ખૂબ જ ઉપયોગી થશે તો મિત્રો જોઈએ અફહરણ તો કે અફહરણના પ્રકારો કેટલા છે તો કે ભાઈ અપહરણના બે પ્રકારો છે અને આવી 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 જોગવાઈ જોગવાઈ કઈ કઈ કલમમાં કલમમાં છે 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 તો કે કે કલમ કલમ કરવામાં કરવામાં અપહરણના કેટલા પ્રકારો બે પ્રકારો આઈપીસી કલમ ત્રણસો ઓગણસાઠ માં જણાવ્યા પ્રમાણે અપહરણના બે પ્રકારો કયા કયા તો એક તો ભારતમાંથી અપહરણ અને બીજું કાયદેસરના વાલીપણામાંથી અપહરણ એક ભારતમાંથી અપહરણ અને બીજું કાયદેસરના વાલીપણામાંથી અપહરણ તો કોને કહેવાય ભારતમાંથી અપહરણ અને કોને કહેવાય કાયદેસરના વાલીપણામાંથી અપહરણ તમને કરમ ત્રણસો ઓગણસાઠમાં ફક્ત એટલું જ કીધું કે અપહરણ બે પ્રકારે થઈ શકે એક ભારતમાંથી અને બીજું કાયદેસરના વાલીપણામાંથી તો હવે આપણે એ બંને પ્રકારો વિશે વાત કરવી છે કે છે જે છે ભારતમાંથી અપહરણ અને કાયદેસરના વાલીપણામાંથી અપહરણ અપહરણ અપહરણની જોગવાઈ તો એની જોગવાઈ કલમ ત્રણસો એકસઠમાં ભારતમાંથી અપહરણ કલમ ત્રણસો સાહીઠ કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કલમ ત્રણસો એકસઠ અને ભારતમાંથી અપહરણની સજા આપી છે મિત્રો કલમ ત્રણસો

ધારો કે કોઈ વ્યક્તિ છે એ મારી સંમતિ વગર મને ભારતની સીમાથી બહાર લઈ જાય એટલે કે કોઈ વિદેશમાં લઈ જાય તો તેને શું કર્યું કહેવાય મારું અપહરણ કર્યું કહેવાય પણ અહીંયા મુખ્ય તત્વ છે મને ભારતની ભૂમિની બહાર લઈ જવો જોઈએ ભારતના રાજ્ય ક્ષેત્રની બહાર લઈ જવો જોઈએ ક્લિયર છે આટલી બાબત ત્યારબાદ કાયદેસરના વાલી પણ આમાંથી અપહરણ કાયદેસરના વાલી પણ આમાંથી અપહરણ કોને કહેવાય હવે કોઈ વ્યક્તિ કોઈ રાહુલ નામના એક વ્યક્તિને અહીંયાથી અમેરિકા લઈ જાય છે ગુનો કરવાના ઉદ્દીશ્યુ કહેવાય અપહરણ કર્યું વાલીપણામાંથી અપહરણ કોને કહેવાય એની જોગવાઈ કલમ ત્રણસો એકસઠ માં છે સજા કલમ ત્રણસો ત્રેસઠ માં આપવામાં આવી છે કે કાયદેસરના વાલીપણામાંથી અપહરણ એટલે શું તો કે સોળ વર્ષથી ઓછી વય ના પુરુષ કેટલા વર્ષથી

વાલીની સંમતિ વિના પણ અહીંયા મુખ્ય તત્વ શું શું છે ભારતની બહાર થાય થાય ભારતની ભૂમિમાંથી બહાર લઈ જવામાં આવે જ્યારે આ લોકોને અહીંયા ભારતમાં ભારતમાં જ રાખવામાં આવે છે પણ કોને સોળ વર્ષથી ઓછી વયના પુરુષ અને અઢાર વર્ષથી ઓછી વયની સ્ત્રી અથવા તો પાગલ વ્યક્તિને અને એ પણ એના વાલીની સંમતિ

છે તો એ અપહરણ કાયદેસરના વાલીપણામાંથી અપહરણનો ગુનો છે મિત્રો સાથે જોઈ લઈએ અપહરણ સાથે સંકળાયેલી કેટલીક કલમો અને પછી વાત કરીશું મિત્રો આપણે અપનયનની નેક્સ્ટ સ્લાઇડમાં તો કે ભીખ મંગાવવાના હેતુથી અપહરણ કરવામાં આવે તો કઈ કલમ લાગશે કલમ ત્રણસો પર ભીખ મંગાવે ગુનો છે કલમ ત્રણસો ત્રેસઠ એ હેઠળનો ગુનો છે હવે જો કોઈને મારી નાખવાના ઇરાદાથી એનું અપહરણ કરવામાં આવે તો કઈ કલમ કલમ ત્રણસો ચોસઠ મેં કોઈનું અપહરણ કર્યું અને પછી એને મારી નાખો છો તો અહીંયા કલમ ત્રણસો છે અને મુક્તિદંડ માટે અપહરણ કલમ ત્રણસો ચોસઠ એ મુક્તિદંડ રેન્સમ એના માટે અપહરણ કલમ ત્રણસો ચોસઠ એ જો રેન્સમ મુક્તિદંડ અને ખંડણી બંને અલગ વસ્તુ છે બરાબર એને પણ આપણે કાયદાના વિડીયો કોર્સમાં ડીપમાં સમજાવેલું છે અત્યારે તમે ફક્ત સમજો કે મુક્તિદંડ એટલે શું તમે કોઈને પકડીને લઈ ગયા અને પછી એના વાલી પાસે એને છોડવા માટેની કિંમત માગો છો અથવા એનામાં હિત ધરાવનાર વ્યક્તિ પાસે એને છૂટો કરાવવાની કિંમત માગો છો તો મુક્તિદંડ માટે અપહરણ કહેવાય શેના માટે અપહરણ કહેવાય મુક્તિદંડ માટે અપહરણ કહેવાય પછી તો કે લગ્ન બાહ્ય સંભોગ કરવા માટે અપહરણ તો કે કલમ ત્રણસો છાસઠ છે કે જ્યારે કોઈ સ્ત્રીને લગ્ન કરવાના ઈરાદાથી તમે ભગાડી જાવ છો અને પછી એની સાથે શારીરિક સંબંધો માણો છો તો કઈ કલમ કલમ ત્રણસો

ભારતમાંથી અપહરણ તો કે શું કોઈ વ્યક્તિને કાં તો એની સંમતિ વિના કાં તો એના વાલીની સંમતિ વિના ભારતની બહાર લઈ જવામાં આવે તો ભારતમાંથી અપહરણ કહેવાય અને કોઈ વ્યક્તિને એટલે કે કોને કોને સોળ વર્ષથી ઓછી પુરુષ ઓછી સ્ત્રી અથવા તો પાગલ વ્યક્તિને એના વાલીની સંમતિ વિના લલચાવી કે ફોસલા વિના લઈ જવામાં આવે તો એને કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કર્યું ગણાય ત્યારબાદ અપનયન અપનયન કલમ ત્રણસો અપનાયનની વ્યાખ્યા કઈ કલમમાં છે કલમ ત્રણસો બાસઠમાં અને અપનાયનની સજા કઈ કલમમાં તો આ તો આપણે આગળ પણ વાત કરી લીધી સજા કલમ ત્રણસો ત્રેસઠમાં તો કે અપનયન એટલે શું તો કે કોઈ વ્યક્તિ એ બીજા વ્યક્તિને બળ પ્રયોગ કરીને અથવા તો છેતરીને જો બીજી જગ્યાએ જવાબ ફરજ પાડે છે તો એને શું કહેવાય અપનયન કર્યું ગણાય હવે હું કોઈ વ્યક્તિ પર બળ પ્રયોગ કરું છું એને પરાયણ લઈ જાઉં છું તો એને અપનયન કર્યું કે તમે જો ન્યૂઝપેપરમાં રેગ્યુલર વાંચતા હોય કે ભાઈ ખંડણી માટે પચીસ વર્ષના એક વેપારીનું અપહરણ કરવામાં આવ્યું આ વસ્તુ સાચી ખોટી ખોટી છે કેમ તો કે અપહરણ કોનું કોનું થાય સોળ વર્ષથી ઓછી વય નો હોય અઢાર વર્ષથી ઓછી વયની હોય અથવા પાગલ હોય તો જ થાય બહાર લઈ સ્પષ્ટતા ન કરી ભારતની બહાર લઈ જાય તો ગમે શકે હું અહીંયા ખાલી જ રાખું ઉંમર ગુજરાતમાંથી લઈને રાજસ્થાનમાં લઈ ગયા તો અહીંયા શું એ અપહરણ શબ્દ યોગ્ય છે ના નથી યોગ્ય કેમ ભાઈ તો ત્યાં ખરેખર અપનયન શબ્દ વાપરવો જોઈએ અપહરણ નહીં અપનયન કોઈ પણ નું થઈ શકે જ્યારે અહીંયા જે થાય છે ભારતમાં ભારતમાં તો એ કાયદેસરના વાલીપણા માંથી અપહરણ જ થાય છે અપનયન નથી થતું શું થાય છે અપહરણ થાય છે હવે પછી તમને એવો પ્રશ્ન પૂછવાનો ભાઈ એવો પ્રશ્ન પૂછાનો કે કોઈ વ્યક્તિ એ નામના વ્યક્તિને યુરોપ લઈ જાય છે અને ત્યાં જઈને એને હત્યા કરી નાખે છે તો અહીંયા પેલા કયો ગુનો બની ગયો ભારત માંથી નો ગુનો બની ગયો એટલે સજા તો લાગી ગઈ પછી જે ગુનો કર્યો હોય એ તો કારણ અહીંયા થી લઈ ગયો હવે પછી કીધું હોય તમને કે પચીસ વર્ષના એક વ્યક્તિને બળ વાપરીને ગુજરાત માંથી રાજસ્થાન લઈ ગયા તો એને કયો ગુનો કહેવાય અપનયન કહેવાય ને અપહરણ લખી શકાતું નથી અને હવે એવો પ્રશ્ન પૂછાય કે નીચેનામાંથી કોનું કાયદેસરના વાલીપણામાંથી અપહરણ થઈ શકે સોળ વર્ષથી ઓછી હોયના પુરુષ અઢાર વર્ષથી ઓછી હોયની સ્ત્રી કે પાગલ વ્યક્તિ કે ઉપરોક્ત તમામ તો કે ઉપરોક્ત તમામનું થઈ શકે જો ભારતમાંથી અપહરણ હોય મિત્રો ભારતમાંથી અપહરણ હોય તો શું હોય એ પણ કોઈ પણ ઉંમરની વ્યક્તિનું થઈ શકે પણ કાં તો એની સંમતિ વિના કાં તો એના વાલીની સંમતિ વિના પણ ત્યાં ભારતની સીમાની બહાર લઈ જાય છે જ્યારે અપનયન પણ કોઈ પણ ઉંમરની વ્યક્તિનું થઈ શકે કાં તો એની સંમતિ વિના કાં તો એના વાલીની સંમતિ વિના એને બળ પ્રયોગ કરીને એને ક્ષેત્રને પણ ભારતમાં ભારતમાં રાખવામાં આવે છે આ તફાવત છે આશા રાખું છું કે આ બાબત આપ લોકોને ક્લિયર થઈ ગઈ હશે અને ત્યારબાદ આપણે વાત તમને અહીંયા પણ કરી હતી કે મુક્તિદંડ અને ખંડણી માટે તો મુક્તિદંડ એટલે શું તો કે કોઈ વ્યક્તિને તમે લઈ ગયા એને છૂટો કરવા માટે તમે જે કિંમત માગો છો તો કે વ્યક્તિની મુક્તિ માટેનો દંડ એટલે મુક્તિદંડ રેન્સમ જ્યારે ખંડણી એટલે કે તમે કોઈ વ્યક્તિને ફોન કર્યો કે પાંચ લાખ રૂપિયા આપી દેજે નહીં ત્યારે ઉઠાવી લઈશ તો પહેલાં પાંચ લાખ માંગ્યા એને નો આપ્યા એટલે ઉઠાવ્યો તો ખંડણી ક્લિયર છે મિત્રો આશા રાખું છું કે આ બધા જ કન્સેપ્ટ આપ લોકોને ક્લિયર થઈ ગયા હશે કાયદો હંમેશા વાંચવાનો પરફેક્ટ વાંચવાનો ભણો તો પાક્કો જ ભણવાનો કન્સેપ્ટથી જ ભણવાનો ક્યાંય કાચું પાકું નોલેજ નહીં કે આટલા મુદ્દા અગત્યના આટલા વાંચી લો આટલા ભણાવી દીધા વાત પછી એમની કન્સેપ્ટ જ ભણાવવાનો છે અને કન્સેપ્ટ જ તમને યાદ રહેશે ક્લિયર છે મિત્રો અહીંયાથી કોઈ પણ પ્રશ્ન નીકળ્યા આવે તમને વાંધો નહીં આવે હું જે બોલ્યો વિડીયોને ત્રણ વાર જોજો એક વારમાં તમને કદાચ નહીં ખબર પડે તમે ત્રણ વાર જોજો કારણ તો કે હું ઘણા શબ્દો એક જ વાર બોલ્યો શા માટે અને એટલા માટે કે તમે બીજી વાર જોવો તો તમે તમારી રીતે વિચારી શકો કે હું રિપીટ કરી જ શકતો તો વિડીયોને લાંબો કરી જ શકતો તો આશા રાખું છું મિત્રો કે આ બાબત આપ લોકોને ક્લિયર થઈ ગઈ હશે મળીએ આવતીકાલે આપણી લેક્ચર સિરીઝ રાબેતા મુજબ કડકડાટ કાયદાના એક અતિ મહત્ત્વના અન્ય ટેબલ સાથે ત્યાં સુધીમાં તમે આ ટેબલનું રિવિઝન કરી લેશો સાથે યુવા કરિયર એકેડમી સબસ્ક્રાઈબ કરવાની ભૂલવાની નથી અને ટેલિગ્રામ ચેનલમાં પણ જોઈન થઈ જજો મળીએ નેક્સ્ટ ટાઈમ એક નવા કન્સેપ્ટ સાથે થેન્ક યુ સો મચ જય હિન્દ જય ભારત